वेलकम बैक। जे प्रमाणे पोरबंदरना बाळाश्रम में 50 विद्यार्थी जारे छे त्याना बाळको पर तेना गृहपति द्वारा ज जे कृत्य करवामां आव्युं छे, तेमनी साधु सृष्टि विरुद्धनुं कृत्य करवामां आव्युं छे। जे मुद्दो खास अत्यारे जे संदेश न्यूजे बहार लाव्या त्यार बाद तेनी आगळनी कार्यवाही शुरू थई गई छे। ते केसने झड़पी बनावी देवामां आव्यो छे, ते ज मुद्दे अत्यारे अमारी चर्चा चाली रही छे। अमारी साथे स्टुडियोमां उपस्थित छे सोशियल एंटरप्रेन्योर सुजान खंभाता, साथे छे एडवोकेट सोनलબેન જોશી। चर्चा ने अपने आगे वधारी सोनलબેન, कायदाकीय रीते हवे जोवा जईशुं के जे प्रमाणे गृहपति द्वारा जे कृत्य करवामां आव्युं अने हवे तेनी पोल खुली गई छे, बहार आव्युं छे, कायदो शुं कहे छे आवा केसमां? કાયદો એવું કહે છે કે 2012 માં પોસ્કો એક્ટ, એક પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, એક નવો કાયદો લાવવામાં આવ્યો છે। એ કાયદામાં, એ કાયદો ચાઇલ્ડ વેલફેર કમિટી સાથે એસોસિએટ કરવામાં આવેલો છે, અને આવી જ રીતના જે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય હોય એમાં સેક્શન આઈપીસીની સેક્શન 377 એમાં 10 વર્ષની જન્મથી અથવા તો 10 વર્ષની સજા અને દંડ, આ બંનેની જોગવાઈ છે। અને દરેક સ્કૂલની અંદર એક એક લેડીઝ, જે એક સંસ્થાની રીતે એક લેડીઝ વિઝિટ કરવામાં આવશે, અને એવી એવી ઘણી બધી ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા પણ ઘણી બધી વસ્તુ અત્યારે લાઈન ઓન ધ ટ્રેક ઉપર છે કે જે વિઝિટ કરીને જોશે, અને એવરી વીક અથવા તો એવરી મંથ જે પ્રમાણે સ્કૂલને સુટેબલ છે એવી રીતે છોકરાઓને પૂછવામાં આવશે કે તમારી સાથે કોઈ અડપલા તો કરવામાં નથી આવતા। પ્લસ એક સેમિનાર ગોઠવવામાં આવશે જેમાં પેરેન્ટ્સના પેરેન્ટ્સ જશે અને જોશે કે બાળકોને સ્પેશિયલ સેક્સ્યુઅલ નોલેજ આપવામાં આવશે કે તમને કોઈ પણ વ્યક્તિ કે છાતીના ઉપલા ભાગે અથવા તો બે પગની વચ્ચે જો અડકે છે તો તમારે ઘરે આવીને એની વાત તમે તમારા મધર ફાધરને કહી શકો છો અથવા તો ટીચરને તમે વાત કરી શકો છો। પણ અહીંયાની સ્થિતિ એવી છે કે ગૃહપતિએ જ પોતે જ કરેલું છે, એટલે બહુ જ દુઃખભરી વસ્તુ છે આ, અને એમના વિરુદ્ધ 100% બહુ ખૂબ જ સ્ટ્રીક્ટ કાર્યવાહી થશે અને કાયદો એમના વિશે એક્શન પણ લેશે। બિલકુલ સંજી, જે પ્રમાણે વાત છે કે અત્યારે આ જે એક કાયદો છે તે અમલમાં, ખૂબ સારી બાબત છે કે જો બાળકોને સેક્સ્યુઅલ નોલેજ જો એમને શાળાની અંદર જ આપવામાં આવે તો ચોક્કસથી આ જેવા કેસીસ છે તે બિલકુલ ધીરે 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 નહિવત પણ થઈ શકે તેમ છે। યા આઈ અગ્રી, એટલે સેક્સ્યુઅલ નોલેજ ટિલ વોટ લેવલ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। અને બેને વાત સાચી કરી, કારણ કે ઘણી વાર એક નાની બાળકને, આ બાલકીને ખબર નથી પડતી કે જે ટચ છે, કોઈ ટચ કરે તો કહે કે આ નોર્મલ ટચ છે, પણ એનો દર વેરિયસ ટાઈપ્સ ઓફ ટચ, એટલે એ બહુ જાણકારી જાણવી જરૂરી છે કે આ કઈ ટાઈપનો ટચ છે, કારણ કે નાનું બાળક તો બોલવું હોય છે એને કઈ ખબર પડતી નથી। એટલે આ જે નોલેજ આપશે, અને બીજું ઇમ્પોર્ટન્ટ કે નોલેજ સાથે સાથે લોકોને હિંમત આપવાની છે બોલવાની। જેમ કે પેલા બાબાએ કહ્યું કે અમે નહોતું કરતા, એ કહેતા હતા એ તો અમને માર પડતો હતો, હવે એ મારથી બીતાતા, એટલે એ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોને એ હિંમત આપવાની છે કે તમારે મારથી બીવા કરતા, કારણ કે તમે કરો કે ના કરો માર તો આમ બી પડે છે, એના કરતા બેટર કે તમે તમારા ઘરમાં કોયા જેને બી જે બી અમીન દરસ બી અધ્યમ બેને કહું કે કમિટી જશે, મને એક ચીજ બીજી બી ખબર ના પડી કે આમ તો અત્યારે આપણે પેલા બાળકોનું પેલું ગવર્મેન્ટ કંઈક કરે છે ને, હર વર્ષે કંઈક મોકલે છે બધાને, અને કંઈક કરે છે ગવર્મેન્ટ, કેન યુ હેલ્પ મી વિથ ધ નેમ, કંઈક નામ છે કે એમાં અભિયાન કરે છે કે જેમાં બાળકોને બધું શીખવાડે ને ટીચ જોઈ કે કેટલું શીખવાડ્યું કે નહીં। જ્યારે ગવર્મેન્ટ આ કરે છે ત્યારે બી કોઈક બાળક આવીને બોલ્યું નથી સામે, એટલે આઈ વુડ ઓલસો રિક્વેસ્ટ ધ ગવર્મેન્ટ કે એ લોકો જે આખું પેલું અઠવાડિયાનો પ્રોગ્રામ કરે છે જેમાં આઈએએસ આઈપીએસ બધા મોટા મોટા અધિકારીઓ જઈને શીખવાડે છે, આ કંઈક કરે છે, એ વખતે બી એ લોકો આ બાળકોને એ લોકો બી આ રીતનું કહે ને એ લોકોને હિંમત આપે, કારણ કે અગર કોઈ એક આઈએએસ આઈપીએસ ઓફિસર કહેશે કે હા યુ શુડ કમ આઉટ, યુ શુડ સ્પીક, યુ શુડ સ્ટેન્ડ ફોર રાઈટ, તો એનાથી બહુ ફરક પડવાનો છે। એટલે આઈ વુડ ઓલસો રિક્વેસ્ટ દેટ। બિલકુલ, અત્યારે જ એક એવી ઘટના સામે આવી રહી છે અને જે મહત્વપૂર્ણ સમાચાર જે હાલમાં જ પ્રાપ્ત થઈ રહ્યા છે, અમદાવાદની રિલીફ રોડ પર આવેલી આરએસ કાપડિયા સ્કૂલની અંદર આ ઘટના બનવા પામી છે કે જ્યાં શિક્ષકે એક વિદ્યાર્થીને માર મારી શારીરિક અડપલા કર્યાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે। અત્યારે આપણે આ જે ડિસ્કશન જે ચાલી રહ્યું છે, જે ઘટના પોરબંદરની છે, અત્યારે જે અમદાવાદથી હાલમાં સમાચાર મળ્યા છે, આ સંદર્ભે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા મૌલિક પટેલ। જે મૌલિક, જણાવશો કે આ અંગે વધુ શું વિગત છે? મ્યુનિસિપલ ક્વાર્ટર્સમાં રહેતો એક લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થયા છે, અમદાવાદના રિલીફ રોડ પરની આરએસ કાપડિયા સ્કૂલમાં જે ઘટના બનવા પામી છે, એક વિદ્યાર્થીને માર મારી તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે પ્રોફેસર પર, પરિવારજનો આવો આક્ષેપ કરી રહ્યા છે। જે પ્રમાણેની ઘટના સામે આવી છે અમદાવાદના રિલીફ રોડની, જે અમને આપને ફરીથી એકવાર જણાવી દઈએ, આરએસ કાપડિયામાં ભણતા એક વિદ્યાર્થી સાથે
તે જ સ્કૂલના એક શિક્ષક દ્વારા તેને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે। આ વિગત તો આપણે જાણીએ જે પ્રમાણે જે રુજાનજી ખાસ કરીને જે પોરબંદરની વાત ચાલી રહી હતી તેની સાથે જ અત્યારે આપણે જોયું કે શાળાની અંદર આવા બનાવ બનતા રહે છે કે શિક્ષકે માર માર્યો એવી ઘટના જ્યારે પણ સામે આવે છે તો ત્યારે પણ વાલીઓ પોતાનો વિરોધ નોંધાવતા હોય છે। આ એક એવી ઘટના સામે આવી કે માર માર્યો ત્યારબાદ શારીરિક અડપલા કર્યા છે। હવે જે પ્રમાણે હમણાં જ આપણી જે અત્યારે ચર્ચા ચાલી રહી હતી કે શારીરિક અડપલા એટલે કે ટચ કરવું, જે ઘણા બધા વેરિયેશન ટચ હોય છે તેની અંદરથી શું, એટલે ખાસ આ બધી વિગત બાળક જ્યારે પોતાના પેરેન્ટ્સને જણાવે છે ત્યારબાદ પેરેન્ટ્સ આવા આક્ષેપો કરતા હોય છે, આવા કેસીસ સામે આવે છે ત્યારે શું કરવું? જયારે આવા કેસીસ અત્યારે કઈક સેન્ટ જેવિયર્સ કોલેજ નો ભી આવો કઈ કેસ આવ્યો, સ્કૂલ નો સોરી સેન્ટ જેવિયર્સ સ્કૂલ નો ભી કઈ કેસ આવ્યો, તો એમાં ઓબ્વિયસલી અડપલા નો, તો એમાં તો કોઈ કોચ ફૂટબોલ કોચે છોકરાને માર્યો હતો। એટલે જયારે આવા બધા કેસીસ આવે છે ત્યારે મારું એવી રિક્વેસ્ટ છે કે પોલીસ અને કેસીસ બરોબર ઇન્વેસ્ટિગેટ કરે, કારણ કે જયારે આ કારણ કે નાના બાળક જે ભી એજ છે બાળક એની માનસિક પર ભી બહુ ફરક પડે છે કે અગર એનું સારી રીતે ઇન્વેસ્ટિગેશન થાય છે અને ન્યાય મળે છે તો પેલા બાળકને કોન્ફિડન્સ આવે છે પોલીસમાં, જે આપણે નોર્મલ નથી કહેતા કે પોલીસ મિત્ર છે આપણો, પોલીસ ફ્રેન્ડ છે, આપણું ભલું કરે છે। તો આવા બધા કેસીસ ઇઝ ધ પોલીસ ટેક્સ અ વેરી ગુડ રોલ ઇન ટુ ધીસ, હી કેન પુટ અપ અ ગુડ એક્ઝામ્પલ કે ના પોલીસ ઇઝ ધેર ટુ પ્રોટેક્ટ ધમ ઇન્કલુડિંગ ધ પેરેન્ટ્સ। એટલે આવા મેં બીજી વાત કે આવા કેસમાં મેં બીજી વાત એક સરસ ચીજ જોઈ છે કે જયારે આવા કેસીસ થાય છે ત્યારે જયારે પેરેન્ટ્સ બહાર આવે છે એની જોડે આ બાજુના એ લોકોના જે કલીગ્સ છે એ લોકો પેરેન્ટ્સ ના ફ્રેન્ડ્સ કે એ બધા બી જોડે આવીને એની પર વિરોધ કરે છે, એટલે એક સારો પોઈન્ટ છે, આ રીતે સમાજ જાગૃત થાય છે એટલે સારો પોઈન્ટ છે। પણ આ બહુ એક નાની ચીજ છે, આનાથી વધારે કરવાની જરૂર છે, એટલે આમાં એક મોટો ઇમ્પોર્ટન્ટ રોલ આવશે પોલીસ અને જ્યુડિશિયરીનો અને સારા પરફેક્ટ એવિડન્સીસ લાવવાનો, ધેટ ઇઝ વોટ આઈ ટેક। બિલકુલ, એટલે કે ચોક્કસથી આ જે કેસ ચાલી રહ્યા છે સુનિલબેન, આપણે આ કેસને લઈને તેની સાથે કાયદાકીય આટીઘૂટી પણ જોડાયેલી હોય જ છે, કારણ કે આવી જયારે પણ કોઈ બી ઘટના બનતી હોય છે કાયદો કાનૂન તેનાથી બિલકુલ અલગા નથી, શું છે તેની સાથે જોગવાઈ આપણે જાણીશું એક નાનકડા બ્રેક બાદ।